नमस्कार मित्रों, सर्व शिक्षणम पाठशाला एजुकेशन चैनल में आप सर्वनु हार्दिक स्वागत छे। धोरण 10 विज्ञान एंड टेक्नोलॉजी चैप्टर नंबर 2 एसिड बेस एंड क्षार आगळना भागों में आपणे चर्चा करी गया कि एसिड बेस ना भौतिक गुणधर्मो अने एसिड बेस नी प्रयोगशाला में जोवा मळती अने प्रयोगशाला में जोवा मळता द्रावणों ने आधार एसिड अने बेस नी ओळख कई रीतना मेळवी ए आपणे आगळना विडियो लेक्चर में आपे निहाळी गया। त्यारबाद मित्रों हवे आपणे कीधुं छे के एसिड बेस ना रासायणिक गुणधर्मों की समझ एटले के एसिड अने बेस नी धातु साथेनी प्रक्रिया नी वात करेली छे के भाई एसिड नी धातु साथे प्रक्रिया थईने शुं मने प्राप्त थाय छे, ज्यारे बेस नी धातु साथेनी प्रक्रिया थईने शुं मने प्राप्त थाय छे एनी आपणे एक प्रवृत्ति द्वारा ओळख मेळवीए। तो मित्रों कीधुं छे के मारी पासे एक स्टेन्ड छे, एनी साथे मैं जयरे कसनरी जॉइंट करेली छे, कसनरी में 2-3 ml मैं H2SO4 नू द्रावण लीधुं छे। आ H2SO4 में मैं जिंकना थोड़ा केवा टुकड़ा एड कर्या छे। जयरे कसनरी नी साथे मैं बुच मार्फते विमोचन नरी जॉइंट करीने कोई एक पात्र में मैं साबुनू द्रावण लीधुं छे अने त्या विमोचन नरी ने मैं जॉइंट करी छे। જ્યારે H2SO4 અને ZN બંનેની જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે અહીંથી કંઈક વાયુ ઉત્પન્ન થશે, એ વાયુ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાં જશે અને સાબુના દ્રાવણમાંથી મને કંઈક પરપોટા જોવા મળશે અને એ પરપોટાની સાથે જ્યારે હું સળગતી મીણબત્તીને હું ત્યાં અડાડીશ એટલે તે ધડાકા સાથે સળગી ઉઠશે। જ્યારે કોઈ વાયુ ધડાકા સાથે સળગે છે ત્યારે આપણે સમજી લેવાનું કે હાઇડ્રોજન વાયુ હોય છે। તમને પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ભાઈ સાબુના દ્રાવણમાં પડપોટા કઈ રીતના જોવા મળ્યા? તો જ્યારે મિત્રો વિમોચન નળી મારફતે હવા દાખલ થાય છે ત્યારે સાબુના પડપોટા ઉત્પન્ન થાય છે, એટલે કે એમાં પડપોટો બને છે અને પડપોટો મારફતે તે ઉપર આવે છે અને હું મીણબત્તી ત્યાં મૂકું છું એટલે ધડાકા સાથે સળગે છે, એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। શું કીધું મિત્રો? કસનળીમાં 2-3 ml મેં H2SO4 લીધું, એમાં ZN-ના ટુકડા નાખ્યા, ત્યારે કંઈક વાયુ ઉત્પન્ન થયો રાસાયણિક પ્રક્રિયા થઈને, વિમોચન નળી મારફતે તે સાબુના દ્રાવણમાં ગયો, ત્યાંથી પરપોટા ઉત્પન્ન થયા, ત્યાં મેં કોઈ સળગતી મીણબત્તી નાખી તો H2 વાયુ ધડાકા સાથે સળગે છે। એટલે જોજો, કોઈ મારી પાસે એસિડ હતો, કયો એસિડ હતો? H2SO4, અને મારી પાસે કોઈ ધાતુનો ટુકડો હતો, જે ધાતુ હતી મારી પાસે ZN, તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, આપણે પ્રક્રિયાને જોતા પહેલાં હું તમને રાસાયણિક સમીકરણ કોઈ બનાવવું છે તો એના માટે મહત્ત્વની 3 ટિપ્સ તમે મગજમાં યાદ રાખજો, તમારા સમીકરણ ચોક્કસપણે આવી જશે। જો કોઈ તત્વ હોય, તત્વ એટલે કે હાઈલી બેબોકા નાઓ ફર નિસોમે એસી ફર્સ્ક આપોકે સ્કેટીવે ક્રોમે આઇકોનિકોજી, આ બધા તત્વો છે। જ્યારે કોઈ તત્વની કોઈ તત્વ સાથે ક્રિયા થતી હોય ત્યારે બંને તત્વને ભેગા કરી દેવા। માનો કે એક્ઝામ્પલ તરીકે કોઈ એક તત્વ મારી પાસે છે Na એટલે કે સોડિયમ, અને બીજું કોઈ તત્વ મારી પાસે છે Cl એટલે કે ક્લોરિન, તો Na+Cl એટલે કે તત્વ પ્લસ તત્વ। જ્યારે તત્વની કોઈ તત્વ સાથે પ્રક્રિયા થતી હોય ત્યારે બંને તત્વને ભેગા કરી દેવા, એટલે Na+Cl ઇઝ ગીવ NaCl, એટલે કે બંને તત્વને ભેગા કરી દીધા। જ્યારે કોઈ તત્વની કોઈ સંયોજન સાથે ક્રિયા થતી હોય, હવે તત્વ કોને કહેવાય? તો મેં તમને કીધું કે આઈલી બેબુકા નાઓ ફર નિસોમે એસી ફર્સ્ક આપોકે સ્કેટીવે ક્રોમે આઇકોનિકો, જે આ બધા તત્વો છે। સંયોજન કે બે કરતાં વધારે તત્વો ભેગા મળીને કંઈક નવું પદાર્થ બનાવે છે, નવું સંયોજન બનાવે છે, જેને કોઈ નવો પદાર્થ આપે છે જેને સંયોજન કહેવાય છે। માનો કે તત્વ પ્લસ તત્વ જોઈન્ટ થઈને NaCl બન્યું, તો NaCl એક પ્રકારનું શું થયું? સંયોજન છે। તો જ્યારે કોઈ તત્વની સંયોજન સાથે પ્રક્રિયા થાય ત્યારે સૌ પ્રથમ હાઇડ્રોજન વાયુને છૂટો પાડવો। આપણે જોયું કે ભાઈ મારી પાસે ZN, તો ZN એટલે કોણ થશે? ZN એટલે ઝીંક,
द्रावण में क्यों लीधु तो यहाँ पेलू है H2SO4 नु द्रावण तो प्लस H2SO4 तत्व तो तत्व संयोजन तो संयोजन જ્યારે કોઈ તત્વની સંયોજન સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે મારે સૌ પ્રથમ કયો વાયુ છૂટો પડવાનો H2 વાયુ પાડી દીધો મેં H2 વાયુ છૂટો ઓકે હવે જોજો H2 વાયુને મેં છૂટો પાડ્યો એટલે કે અહીંથી હાઇડ્રોજન છે એ વયો ગયો તો મારી પાસે ઓનલી ફોર હોય તો ZnSO4 તો બંનેને હું ભેગું કરી દઉં છું એટલે સમીકરણ બને છે ZnSO4 હવે અણુસૂત્ર સાચું છે ખોટું તેનું મારે નિરીક્ષણ કરવું છે તો ઓક્સિજન છે મારી પાસે -2 ZN મારી પાસે છે +2 કઈ રીતના કે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે ઝિંકનો પરમાણુ ક્રમાંક છે 30 એટલે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જોવા મળશે 2 જ્યારે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8 એટલે તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જોવા મળે છે 6 તો 6 ઇલેક્ટ્રોન હોવાથી તેની અષ્ટકરચના પૂર્ણ કરવા માટે તે 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતાની અષ્ટકરચના પૂરી કરે છે જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એના આવશે -2 જ્યારે 2 ઇલેક્ટ્રોન હોવાથી તે ગુમાવે છે અને પોતાની અષ્ટકરચનાને પૂરી કરે છે એટલે આવશે +2 તો સમીકરણ બને છે ZnSO4 જ્યારે કોઈ તત્વની કોઈ સંયોજન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે મને કોઈ ક્ષાર મળે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો થાય છે તો એ જ પ્રક્રિયા પ્રયોગશાળામાં આપણે જોયું કે ભાઈ મારી પાસે H2SO4 નું દ્રાવણ હતું એમાં મેં ZN ના ટુકડા નાખ્યા બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈને મને ZnSO4 બન્યો અને જે વાયુ ઉત્પન્ન થયો ત્યાં મેં મીણબત્તી રાખી એટલે કે H2 વાયુ ધડાકા સાથે સળગ્યો તો મને કયો વાયુ મળે છે H2 વાયુ આ સમીકરણને સંતુલિત કરવા જઈએ તો જાય બાજુ ZN છે 1 તો આ બાજુ પણ મારી પાસે ZN છે 1 આ બાજુ હાઇડ્રોજન છે 2 તો આ બાજુ હાઇડ્રોજન છે 2 આ બાજુ સલ્ફર 1 તો સલ્ફર 1 ઓક્સિજન 4 તો ઓક્સિજન 4 ઓલરેડી મારી પાસે સમીકરણ કેવું છે સંતુલિત તો મિત્રો આ હતું મારી પાસે કોઈ ધાતુ જ્યારે આ મારી પાસે કોઈ હતું એસિડ પ્રક્રિયા થઈને જે મને મળે છે તેને કહેવાશે ક્ષાર અને આ છે મારી પાસે હાઇડ્રોજન વાયુ તો મિત્રો આ એક ખૂબ જ જરૂરી ધ્યાન આપજો કે ધાતુની કોઈ એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે મને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે કે હાઇડ્રોજન વાયુ મળે છે તો આવી જ રીતના મને આપેલું છે કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે તો બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોવા જઈએ ચાલો તો હું બેઝ તરીકે હું NaOH અહીંયા જે મેં H2SO4 લીધું હતું એની જગ્યાએ હું NaOH લઉં છું શું લઉં છું NaOH ચાલો તો ZN નો ટુકડો તો મારી પાસે હતો જ્યારે મેં એસિડની જગ્યાએ હું શું લઉં છું બેઝ તરીકે NaOH લઉં છું શું લઉં છું NaOH તો ધ્યાન આપજો મિત્રો મેં તમને કીધું તત્વ તો તત્વ સંયોજન તો છૂટું શું પડવાનું H2 વાયુ ચાલો મેં H2 વાયુને છૂટો પાડી દીધો તો અહીંથી હાઇડ્રોજન વયો જાય છે તો વધે છે ZnNaOH શું વધે છે ZnNaOH તો જે સમીકરણને ભેગો તો કરો દોસ્તો શું આવશે NaZnO શું કહેવાશે NaZnO ધ્યાન આપજો એટલે સમીકરણ બનશે Na2ZnO2 સોડિયમ ઝિંક ઓક્સાઇડ શું કહેવાશે સોડિયમ ઝિંક ઓક્સાઇડ ધ્યાન આપજો સોડિયમની બાહ્યતમ કક્ષામાં આવે છે +1 ઝિંકની બાહ્યતમ કક્ષામાં આવે છે +2 ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આવે છે સોરી ઝિંકની +2 ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આવે છે +2 -2 સોરી કેવા આવશે -2 તો આ એક છે એ ઝિંકને લાગે છે 2 ઓક્સિજનને અને આ જે 2 છે એ કોને લાગે છે સોડિયમને અને આપણી પાસે અણુસૂત્ર બને છે કે Na2ZnO2 ઝિંક સોડિયમ ઝિંક ઓક્સાઇડ ખ્યાલ આવે છે મિત્રો તો જોજો ઝિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા Na2ZnO2 +H2 તો જોજો આ મારી પાસે હતો કોઈ ધાતુ આ મારી પાસે કોઈ હતું બેઝ એની પ્રક્રિયા થતા મને મળે છે ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ મળે છે મિત્રો તો ધ્યાન આપજો
એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા આ સમીકરણને સંતુલિત કરવું છે. ઝેડએન 1 તો અહીંયા ઝેડએન કેટલા છે 1 જ છે, સોડિયમ 1 તો અહીં સોડિયમ કેટલા છે 2 તો અહીં 2 વડે ગુણવા પડશે, તો અહીં ઓક્સિજન કેટલા થઈ ગયા 2 તો અહીં ઓક્સિજન 2, હાઇડ્રોજન કેટલા છે 2 હાઇડ્રોજન 2, સમીકરણ કેવું થઈ ગયું સંતુલિત. તો મિત્રો આપણે જોયું કે એસિડની અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, જ્યારે એસિડની અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોવા જઈએ એટલે કે એસિડ અને બેઝની બંનેની ધાતુ સાથેની પ્રક્રિયા થાય છે ત્યારે મને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે આપણે આ વિડીયોમાં જોયું. કે યાદ રાખજો મિત્રો, કોઈ સમીકરણ માટે ખૂબ જ મહત્વની પદ્ધતિ છે તત્વ પ્લસ તત્વ હોય તો બંને તત્વોને ભેગા કરવા, તત્વ પ્લસ સંયોજન હોય તો હાઇડ્રોજન વાયુને છૂટું પડવું, જે આપણે સમીકરણ સહિત આપણે જોયું, અને સંયોજન સંયોજન હોય ત્યારે H2O ને, જે આપણે આગળના લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ ભાગમાં આપણે જોશું. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ શેર કરો, લાઇક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. જય જય ભારત.